सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनं प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर छेल्ले कड़वु चौपन एनी अंदर झाझली ऋषिनी कथा लखे छे अने झाझली ऋषिनी कथा थी आपणने सर्वने एम समझावे छे के दया जेवा सद्गुणोने जाळवा माटे धीरजनी जरूर पड़े छे सत्यने जाळवा माटे पण धीरजनी जरूर पड़े छे झाझली ऋषिए जेम सुगरीना बच्चा अने पक्षीओनी चिंता करी અને પોતાની ચિંતા ન કરીને દયાએ કરીને જેમ બધું સહન કર્યું એમ ભગવાનના ભક્તએ કોઈ અલ્પ જીવ કદાચ એનો અવિવેક કરે છતાં પણ એની ઉપર રોષ ન રાખવો દયા રાખવી આવી સ્વામીએ કડવા દ્વારા આપણને સર્વને સમજણ આપે છે સ્વામી કે આવી રીતે જે વર્તે છે એની ઉપર ભગવાન બહુ રાજી થાય છે આગળ સ્વામી કડવું 55 એમાં લખે છે અરુની ઉપમન્યુ આપત્ય ધૌમ્યના શિષ્ય જી ગુરુ આજ્ઞામાં વર્તે અહો નિસજી જાય અન્ન જાચવા હરખે હંમેશજી આની આપે ગુરુને નાપે ગુરુ તેને લેસજી નિષ્કુળાનંદ સ્વામી કડવું 55 છે એની અંદર ધૌમ્ય ઋષિના શિષ્યોની કથા લખે છે ગુરુ નિષ્ઠા કેવી હોય ગુરુ ભક્તિ કેવી હોય ગુરુને વિશે હેત કેવું હોય ગુરુની સાથે કેમ રહેવું એ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આગળ લખે છે શિષ્ય આપણે કોઈ સદગુરુના થઈ ચૂક્યા હોઈએ પરંતુ સદગુરુના શિષ્ય ક્યારે કહેવાઈએ કોઈ પણ સદગુરુના આપણે શિષ્ય થયેલા છીએ એ સત્પુરુષ પાસે આપણે કેમ વર્તવું એ વર્તવાની રીત ધીરજ આખ્યાન શીખવાડે છે જો ધીરજ ના હોય તો સદગુરુની સાથે કેમ રહેવું અને કેમ વર્તવું કેટલું બોલવું અને કેટલું ના બોલવું કેમ રહેવું કેવી રીતે સદગુરુ સાથેનું વર્તન કરવું એ કશી જ ખબર પડે નહીં ધીરજ હોય તો જ સદગુરુના સાચા શિષ્ય થઈ શકાય છે જે શિષ્ય પાસે ધીરજ નથી એ કોઈ સદગુરુનો સાચો શિષ્ય નથી થઈ શકતો કેવો શિષ્ય થાય છે એમના સ્વામી કહેશે પણ સદગુરુનો જે સાચો શિષ્ય
સદગુરુઓ પાસે સાચા શિષ્યોની બહુ ઉણપ હોય છે. શિષ્ય તો બહુ હોય, ત્યાગી ગ્રહી ઢગલા બંધ હોય, પણ સાચો શિષ્ય થાય, સાચો શિષ્ય થઈને રહ્યો હોય એવા બહુ ઓછા છે. શાસ્ત્રો એમ કહે છે પુત્ર થવું સહેલું છે. કોઈના પુત્ર થઈ જવું હોય, કોઈના દીકરા થવું હોય તો એ સહેલું છે, કારણ કે પણ સાચા શિષ્ય થવું કઠણ છે. શા માટે? નીતિશાસ્ત્રમાં એવું લખ્યું છે પુત્ર 16 વર્ષનો થાય પછી પિતાએ એની સાથે મિત્રની જેમ વર્તવું, આવું લખ્યું છે. પણ શિષ્ય માટે કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે શિષ્ય 16 વર્ષનો થાય, 25 વર્ષનો થાય, 50 વર્ષનો થાય, 70 વર્ષનો થાય, 100 વર્ષનો થાય તો ગુરુએ શિષ્યની સાથે મિત્રની જેમ વર્તવું, એવું કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખેલું નથી. પુત્ર સાથે પિતાને 16 વર્ષે 18 વર્ષે મિત્રની જેમ વર્તવાનું છે, પરંતુ શિષ્યને ગુરુની સાથે મૃત્યુ સુધી, ભગવાન સુધી પહોંચતા સુધી ને ભગવાન સુધી પહોંચ્યા પછી પણ દાસની જેમ જ વર્તવાનું છે. એને દાસની જેમ જ વર્તવાનું છે ભગવાન સુધી પહોંચ્યા પછી પણ. અને રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનો સંબંધ એ ગુરુ શિષ્યની પરંપરાને જીવંત રાખવા માટે હતો. જે જે મહામુક્તો પૂર્વે થઈ ગયા, આજે પણ જે છે, એ બધાના જીવનમાં એવું દેખાય કે ગુરુ એને સંપૂર્ણ વફાદાર રહીને સાચા શિષ્ય પહેલા બન્યા છે, પછી એ ભગવાન કે સત્પુરુષ જે રીતે સમાજમાં પ્રસિદ્ધ થયા હોય એ પછી થયા. નીલકંઠ વર્ણી સૌ પ્રથમ રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના આદર્શ શિષ્ય થયા છે, ત્યાર પછી ભગવાન તરીકે પ્રસિદ્ધ થયા છે. રામાનંદ સ્વામી રામાનુજાચાર્ય થકી દીક્ષાને પામ્યા ત્યાં યથાર્થ શિષ્ય થયા છે, પછી કોઈ સદગુરુ તરીકે સમાજમાં પ્રસ્થાપિત થયા છે. સૌ પ્રથમ એ કોઈકને કોઈક સદગુરુ, એ ધામમાંથી આવેલા મુક્તો હતા, ધામમાંથી આવેલા પોતે પરબ્રહ્મ હતા, તો પણ આ પૃથ્વી ઉપર એ બધું શીખીને આવેલા હતા તો જાતે બધું ના કરી દીધું, પહેલા ગુરુ કર્યા. રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યએ કેટલી વાર ઉપદેશ આપ્યો? એક રાત સ્વપ્નમાં આવ્યા, દીક્ષા આપી અને જ્ઞાન બધું એમને બધું પ્રગટ થઈ ગયું, રામાનંદ સ્વામી સંપ્રદાયની સ્થાપના કરી દીધી. તો રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને કંઈ જાજો ઉપદેશ કે કંઈ નથી કર્યું, દીક્ષા આપવા પૂરતા દર્શન દીધા. પરંતુ એ ઘટના શું પ્રસ્થાપિત કરે છે? રામાનંદ સ્વામી પાસે યદ્યપિ બધું જ હતું, જ્ઞાન હતું, છતાં પણ ગુરુ કર્યા. આધ્યાત્મિક માર્ગ એ સદગુરુના સહારે જ ચાલવાનો માર્ગ છે, સદગુરુને આધીન થઈને ચાલવાનો માર્ગ છે, સદગુરુના ચરણની રજ થઈને ચાલવાનો માર્ગ છે. આધ્યાત્મિક માર્ગ સદગુરુ પાસે બળદ થઈને રહેવાનો માર્ગ છે. આ વાતને કોઈ મુમુક્ષુએ ક્યારેય પણ જીવનમાં મૃત્યુ પર્યંત અને મૃત્યુ થયા પછી પણ ભગવાન સુધી પહોંચતા સુધી ને ભગવાનની પ્રાપ્તિ થયા પછી પણ બરાબર પાકું રાખવું. સદગુરુ એ સદગુરુ જ છે. સત્પુરુષ એ કોઈ વ્યક્તિ નથી હોતા, સત્પુરુષ એ ભગવાન પછીનું એક તત્વ છે. આત્યંતિક કલ્યાણ માટેનું પરબ્રહ્મ પછીનું તત્વ ભગવાનના સત્પુરુષ અને સદગુરુ છે. ભગવાન જેવું જ કાર્ય કરે એવું ભગવત રૂપ તત્વ ભગવાનના સત્પુરુષ છે. કલ્યાણના માર્ગે ચાલેલા તમામ મુમુક્ષુએ ક્યારેય પણ પોતાના જે સદગુરુ, જેમાં આપણને પ્રતીતિ હોય, જેમાં વિશ્વાસ હોય, જેના ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યને આપણે અનુભવ્યા હોય, જેના એકાંતિક ધર્મને આપણે જોયો હોય, એના અનુભવના ઓળકાર આપણને આવેલા હોય એવા જે સત્પુરુષ છે, એની સાથે ક્યારેય પણ
દાસ ભાવ સિવાય બીજો કોઈ ભાવ ન રાખી શકાય. આપણે એમના પ્રત્યે દાસ ભાવ આપણો પોતાનો રજૂ કરી એમની પાસેથી કંઈક મેળવવું જોઈએ. ધૌમ્ય ઋષિના બે શિષ્યો છે, અહીં આરુણિ અને ઉપમન્યુની કથા લખી છે. બંનેની કથા સ્વામીએ નામ બંને લખ્યા છે, પણ સ્વામી આગળ કથાની શરૂઆત જ્યારે કરે છે ત્યારે ઉપમન્યુની જ કથા લખે છે. આરુણિની કથા, બંને એક જ ઋષિના શિષ્યો હતા, અને પહેલાં તો આ ગુરુકુલ જે પરંપરા છે એ કંઈ આજે 50-100 વર્ષની નથી. આ ગુરુકુલ પરંપરા એ ઋષિ સંસ્કૃતિની પરંપરા છે. પહેલાં રાજાઓના કુંવરો કે બધાએ ગુરુકુલમાં અભ્યાસ માટે જતા. રામ લક્ષ્મણ આદિક પણ ગયા છે, કૃષ્ણ આદિક પણ ગયા છે. ગુરુકુલ પરંપરા અનાદિની છે અને તે વખતથી ચાલતી આવે છે. એ ગુરુકુળની અંદર ધૌમ્ય ઋષિના ગુરુકુળમાં આ બંને આરુણિ અને ઉપમન્યુ બંને ત્યાં આગળ ગયા છે. ધૌમ્ય ઋષિનો આશ્રમ બહુ વિશાળ હતો અને એ બંને ત્યાં આગળ ગુરુ પાસે જઈને વિનંતી કરી કે અમને તમારા શરણમાં રાખો, તમારા ચરણમાં અમારે જીવન સમર્પિત કરવું છે. કોઈને ગુરુ કરવા એટલે ખરેખર ઘણી વખત આપણને ખબર જ નથી કે ગુરુ કર્યા એટલે શું. કંઠી કોઈકના હાથે પહેરી દેવી એટલે મેં ગુરુ કર્યા, એવું નહીં. ગુરુ કોઈને કરવા એનો અર્થ એ છે તમારું જીવન સંપૂર્ણ તમે એને સમર્પિત કરો છો. મન કર્મ વચને તમે એના વચનની અંદર જ વર્તવા બંધાવ છો. જીવન પર્યંત તમારા માટે પરબ્રહ્મ પછીનું બીજું તત્વ તમે એને સ્વીકારો છો. એમાં રહીને ભગવાન મને કહે છે, એમાં રહીને ભગવાન મને દર્શન દે છે, એમાં રહીને ભગવાન મને જોવે છે, એમાં રહીને ભગવાન મને સાંભળે છે. આવો જે સ્વીકાર એનું નામ જ ગુરુ કર્યા કહેવાય. ખાલી બે શેરની કંઠી પહેરી દઈએ કોકના હાથે, કોકનું જોઈને ને કોકનું સાંભળીને, એ ગુરુ કર્યા જ નથી. ગુણાતીતાનંદ સ્વામી કે ગુરુ કર્યા હોય ને તો કામ ક્રોધ લોભાદિકમાં ગોળિયા ના વાળે વળે છે. ગુરુ કર્યા છે જ ક્યાં, ગુરુ ક્યાં કર્યા છે, ગુરુ કેમ કરવા એ પહેલાં સમજવું પડે, પછી ગુરુ કરાય. અત્યારે આપણે બધાય મુમુક્ષુ એવા છે, જા જા ભાગના, કોકનું સાંભળ્યું નથી ને કોકનું જોયું નથી ને, લો મેં ગુરુ કર્યા, મારાય ગુરુજી છે, મારાય ગુરુ છે, મારાય ગુરુ છે. પણ ગુરુ સાથે શિષ્યને કેમ રહેવું, ગુરુ ક્યારેક કરી શકાય, મારે ગુરુ કોઈક મારા માથે છે એમ ક્યારેક કહી શકાય, હું કોઈ સદગુરુનો છું એમ ક્યારે બોલી શકાય, એની લાયકાત આપણને ઘણી વખત ખબર નથી હોતી. અને કોઈ મોટા સત્પુરુષના કહેવાતા હોઈએ ને એની લાજ પણ આપણે લઈ લઈએ ઘણી વખત, કારણ કે આપણને રીત જ ખબર ના હોય. આ શાસ્ત્રો આપણને રીત શીખવાડે છે ગુરુ પાસે કેમ રહેવું. આરુણિ હતા, એ આરુણિ અને ઉપમન્યુ બંને કીધું કે ગુરુદેવ અમને તમારા શરણમાં રાખો. ત્યારે ગુરુ કહે છે ધૌમ્ય ઋષિ કે તમારે મારી અનુવૃત્તિમાં રહેવું પડશે અને હું જેમ કહું એમ કરવું જોઈશે. બહુ કઠણ છે, સમયસર તમને જમવા નહીં મળે, સવારે 4 વાગે ઉઠીને પૂજા પાઠ ને બધો સત્સંગ કરવો જોઈશે, પૃથ્વી પર સુવાડીશ, ગાયોને જંગલમાં ઘાસ ખાવા માટે લઈ જવું પડશે. ત્યારે આરુણિ ને ઉપમન્યુ કહે છે ગુરુદેવ તમે જેમ કહેશો તેમ કરશું. પછી આશ્રમમાં રહ્યા. ગુરુને વિચાર થયો કે આ શિષ્યોની પરીક્ષા તો કરવી પડશે, એટલે ભગવાન ભજવાની એને કેટલી ગરજ છે, એને મારી પાસે રહેવાની કેટલી ગરજ છે. ઘડતર કર્યા સિવાય ક્યારેય હીરાની કિંમત પણ વધતી નથી. આ છે હીરા પણ એને ઘડવા તો પડશે ને. એટલે આરુણિને કહ્યું કે તું આ વાડીની અંદર છે ને રચકો વાવ્યો છે ને ત્યાં પાણી વાળવા માટે જા. તરત એને આજ્ઞા લીધી, વાડીમાં આવ્યા. ખબર નહોતી પણ ક્યારામાં પાણી ભરાઈ જાય પછી કેવી રીતે બીજા ક્યારામાં પાણી લઈ જવું. પૂગી ગયા પાણી વાળવા. પછી ક્યારો જ્યારે પાણીથી ભરાઈ જાય ત્યારે ક્યારામાં પાણીમાં પ્રવેશ કરતું હોય ત્યાં કિચડમાં આડો સૂઈ જયા રોકવા માટે એને, કારણ કે પારો ભરાય એટલે તૂટીને બહાર આવે ને. હવે આને ખબર નહીં કે બીજા ક્યારામાં કેમ લઈ જવું એટલે આડો સૂઈ ગયો. એમાં ભયાનક વરસાદ પડ્યો વાવાઝોડા સાથે.
એટલે એ પાણી વહી ના જાય એટલે એ ન્યા આગળ ક્યારાની બાજુમાં સૂઈ ગયો. કાદવ કાદવવાળું શરીર થઈ ગયું, વીજળીના ઝબકારાઓ થાય, વરસાદ પડે રાત આખી, પણ ગુરુએ કીધું છે પાણી વાળવાનું, પાણી વહી ના જાય ક્યારામાંથી, એટલે આડો સૂઈ ગયો છે. રાત્રિ પડી, હજુ આરુણી આશ્રમમાં આવ્યો નથી. ગુરુદેવે પૂછ્યું, આરુણી દેખાતો નથી, હજી આવ્યો નથી? ના ગુરુદેવ, નથી આવ્યો. ગુરુદેવ વાડીમાં ગયા અને અંધારામાં કાંઈ દેખાતું નથી, હવે શું કરવું, કાંઈ સૂઝ પડતી નથી. તેથી ગુરુદેવે જોરથી બૂમ પાડી, આરુણી, ઓ આરુણી, શું કરે છે, ક્યાં છે, અમે તને શોધીએ છીએ. આરુણી બોલ્યો, ગુરુદેવ હું પાણી વાળું છું. ધીરે ધીરે એના ગુરુ એની નજીક ગયા. આરુણી કાદવ કિચડને પાણીથી લથબથ થઈ ગયો હતો. બનેલી હકીકત કહી ગુરુદેવ બહુ રાજી થયા અને પોતાના શિષ્યને સાચો જાણીને એને જ્ઞાનનું દાન આપ્યું. આ આરુણીની કથા, જે નિષ્કુળાનંદ સ્વામીએ વિસ્તારથી લખી નથી, ફક્ત આરુણીના નામનો ઉલ્લેખ કર્યો છે. હવે બીજો શિષ્ય ઉપમન્યુ હતો. એને એકવાર ગુરુએ કીધું કે તારી પરીક્ષા, ગુરુ કે હવે આની પરીક્ષા લેવી છે, એટલે ગુરુએ એક વખત એને કહ્યું, સાંભળ ઉપમન્યુ, તું ગામમાં ભિક્ષા માગવા જા અને ભિક્ષા માગીને આપણા આશ્રમ માટે થોડું અનાજ લઈ આવ, મારી માટે કંઈક જમવાનું લઈ આવ. ઉપમન્યુ જાય, આ બાજુ ઉપર બધું અનાજ લઈને આવે, ગુરુદેવ પોતે જમે અને યથાયોગ્ય બીજા શિષ્યોને આપી દે, પણ આરુણીને કશું જ ના આપે, અરે ઉપમન્યુને કશું જ ના આપે. એટલે ઉપમન્યુ શું કરે કે પોતે પાછા ફરી ગામમાં જાય, ગામમાં જઈને ભિક્ષા લઈ આવે અને ભિક્ષા લાવીને પછી પાછા જમે, એટલે બે વખત ભિક્ષા કરવા જાય. ગુરુ ના આપે એટલે ફરીથી પાછા ગ્રહસ્થ પાસે માગવા જાય. અને પછી એક વખત ધૌમ્ય ઋષિએ ઉપમન્યુને પૂછ્યું કે ઉપમન્યુ, તું, હું તો તને કાંઈ દેતો નથી, તોય તું આમ રૃષ્ટપુષ્ટ લાગે છે, તો ખાય છે ક્યાં? ત્યારે ઉપમન્યુ કહે છે, ગુરુદેવ હું તો છે ને તમે નથી દેતા, એટલે હું ફરી વખત જઉં છું ગામમાં અને ભિક્ષા લઈ આવું છું. મને ગ્રહસ્થ દે છે, ભિક્ષા આપે છે, એમાંથી મારું ગુજરાન ચલાવું છું. ત્યારે ગુરુ કહે, એવું નહીં કરવાનું, લેસન આપે જ્યારે શિષ્યને, શિષ્ય જાચે અન પછી જઈ, ત્યારે ગુરુ કહે ગરીબ ગ્રહસ્થને ફરી ફરી પીડવા નહીં, ત્યારે ગુરુ કહે ગરીબ ગ્રહસ્થને ફરી ફરી પીડવા નહીં. ઉપમન્યુ ક્યાંથી તું ખા છો? ગુરુદેવ હું તો બીજી વખત ગામમાં જઉં છું ને ભિક્ષા લઈ આવું છું. અરે ગાંડા, જવાતું હશે, મને પૂછ્યા વિના તું ગામમાં ફરી વખત જાય છે? ગરીબ ગ્રહસ્થો એને કે એકવાર ભિક્ષા માગવા જવાય, બીજી વાર ભિક્ષા ન મગાય, આજ પછી ખબરદાર જો ફરી ભિક્ષા માગવા ગયો છે તો. ઉપમન્યુ કે, ગુરુદેવ માફ કરો, મને ખ્યાલ નહોતો કે ગ્રહસ્થ પાસે એકવાર માગ્યા પછી બીજી વાર ન મંગાય. અરે ઉપમન્યુ, તને ખબર છે તું બીજી વખત માગવા જાય, ગરીબ ગ્રહસ્થ હોય એને એના પેટ માટે રાખેલું હોય ને તને આપી દે તો એ ભૂખ્યા રહે અને ભૂખ્યા રહેવાનું પાપ લાગે ગ્રહસ્થને. આપણે ધીરે ધીરે એની પાસેથી એકવાર લેવું, ગમે તેમ ના કરવું, નહીં તો જેવી રીતે પેલો ભમરો ફૂલ ઉપરથી રસ થોડો થોડો લે છે એમ થોડો થોડો રસ લેવો, ફૂલને તોડી ફોડી નાખવું નહીં. ઉપમન્યુ કે, ગુરુદેવ માફ કરો, મારી ભૂલ થઈ, હવેથી આવું નહીં કરું. દરરોજ ઉપમન્યુ ભિક્ષા માગવા જાય, ભિક્ષામાંથી જે અનાજ આવે એ ધૌમ્ય ઋષિ જમે, વધેલામાંથી યથાયોગ્ય પોતાના શિષ્યોને આપે. પણ ઉપમન્યુ સામે બેઠેલો હોય, ઉપમન્યુ પોતે મહેનત કરીને ભિક્ષા લાવ્યો હોય, પણ ધૌમ્ય ઋષિ ઉપમન્યુ બાજુ જોઈને હસે પણ નહીં, ઉપમન્યુ બાજી જોઈને સ્મિત હાસ્ય પણ ના આપે. એક શિષ્ય રાત અને દિવસ પોતાના સદગુરુની અનુવૃત્તિની અંદર ઘસાય છે. એની બાજુ ખાવાનું આપવાનું તો ઠીક છે, જમવાનું ના મળે તો ચાલે. ઉપમન્યુ પોતાના ધૌમ્ય ઋષિના મુખારવિંદ સામું જોઈને બેઠા હોય કે મારા ગુરુ મારી સામું જોઈને થોડુંક હસી લે, પણ ધૌમ્ય ઋષિ ઉપમન્યુ જ્યારે ભિક્ષા લઈને આવે ને ત્યારે આકરા થઈને બોલે, ઉપમન્યુ ભિક્ષા આવી ગઈ? હા, મૂકી દે અહીં આગળ, જાવે તું. હામું પણ ના જોવે,
ઉપમન્યુ ભિક્ષા જે મૂકે એને ધૌમ્ય ઋષિ ઉપમન્યુની સામે જમે, એની હામું ના જુએ, પૂછે નહીં. બીજા શિષ્યો અરે મીઠી મીઠી વાતો કરે, બીજા શિષ્યો અરે મીઠી વાતો કરે અને પોતે જે ભિક્ષા ઉપમન્યુ લાવ્યો છે બીજા શિષ્યોને આપે, લે બેટા પ્રસાદી, લે બેટા પ્રસાદી, લે બેટા પ્રસાદી. પણ ઉપમન્યુ બાજુ સદગુરુ જોવે પણ નહીં. આપણને ઘણી વખત સદગુરુને કેમ રાજી કરવા એના રસ્તાની ખબર જ નથી. આપણે શિષ્યના માર્ગે ચાલી ગયા પણ આગલા શિષ્યોએ શું કર્યું છે એ ક્યારેય ઇતિહાસોને તપાસ્યા નથી. ગુરુએ શું કર્યું આગળ, ગુરુએ આવા આવા શિષ્યોનું કલ્યાણ કર્યું, આ કર્યું, આ કર્યું એમ સાંભળી સાંભળી અને કોઈ સદગુરુના શિષ્યો થઈ બેઠા. પરંતુ શિષ્યત્વ આપણું કેવું હોવું જોઈએ? આપણું શિષ્યત્વ શાસ્ત્ર પ્રમાણે જો આપણે સમજવા જઈએ ને તો પૂર્વેના જે શિષ્યો થયા સદગુરુઓ પાસે અને આજે એવા શિષ્યો જે વર્તમાન કાળે એવા કોઈ હશે, એ શિષ્યોના શિષ્યત્વ આગળ આપણા શિષ્યત્વ પાંગડા લૂલા ને આંધળા જેવા છે. આપણને રસ્તાની ઘણી વખત ખબર નથી હોતી. આપણે તો એમ કહીએ હું ભિક્ષા લઈને આવું છું, કમસે કમ મારી હામું જોવું તો જોઈએ, પણ કાંઈ નહીં. ગુરુ પરીક્ષા કરે છે, પરીક્ષા કરે છે. પરીક્ષામાં પાસ થયા પછી એવી હજારો પરીક્ષા આપે ને સદગુરુ રાજી થાય ને ત્યારે ભગવત તત્વનું દાન કરે છે. આપણે તો થોડુંક આપણી અંદર શિષ્યત્વ એટલું હોય નહીં અને આપણે જોઈએ ભગવાનનું દાન તો તરત ક્યાંથી મળે? પહેલાં પાકા શિષ્ય તો થઈએ, મળી જશે, પાકા શિષ્ય થશું. એટલે ઉપમન્યુ હામું ધૌમ્ય ઋષિ જોતા નથી, રોજ જમવાનું આપતા નથી, ઉપવાસો પર ઉપવાસો ઉપમન્યુને થાય છે પણ ઉપમન્યુના હૃદયમાંથી સંકલ્પ પણ થતો નથી કે આ મારો ગુરુ છે કે મારો દુશ્મન છે, આ મારા ગુરુ છે કે મારા દુશ્મન છે. ગુરુને તો મા બાપનું પોષણ કરવાનું છે, મા બાપની જગ્યાએ છે તો મા બાપ આવા થોડા હોય પોતાનું સંતાન ભૂખ્યું રહે અને પોતે જમે, પાછું બીજા શિષ્યોને આપવાનું મને નહીં આપવાનું. ઉપમન્યુને આ કોઈ સંકલ્પ જ નથી. એક વસ્તુ યાદ રાખવી, જે શિષ્ય પોતાના સદગુરુ ઉપર એક વાર જેને સાચા જાણ્યા કા સાચા સદગુરુ છે એની ઉપર જે રિસર્ચ કરે છે, એની ઉપર જે મગજ દોડાવે છે, એ હજુ શિષ્ય થવાને લાયક થયો જ નથી. પહેલાં તો પોતાના બુદ્ધિના તરંગોને લોક કરતા શીખવું, પછી નક્કી કરવું કે હવે હું કોઈ સદગુરુને ખોળું. જ્યાં સુધી સદગુરુ ખોળ્યા પછી બુદ્ધિના વેવ્સ હજુ લોક નથી થયા, એ હાનો શિષ્ય? એ હજુ શિષ્ય, શિષ્ય શબ્દ એનાથી લાખો ગાઉ દૂર છે. શિષ્યનું ટાઇટલ લઈને ફરે છે પરંતુ શિષ્ય શબ્દને પણ એવાની ઉપર બેસતા રોવું આવે છે, રડવું આવે છે. શિષ્ય શબ્દ રડે છે પોકે પોકે કે આ પથ્થર ક્યાંથી મને ભટકાનો. આને પહેલાં સમજતો ખરો શિષ્ય એટલે શું? જેની પર શાસન કોઈ કરી શકે એને શિષ્ય કહેવાય. જેની ઉપર કોઈ સદગુરુ શાસન કરી શકે, જેમ કોઈ રાજા હોય અને એનું રાજ હજારો ગાવમાં હોય, હજારો ગાવમાં એનો હુકમ કોઈ દી ફરે નહીં, એમ જે મુમુક્ષુ પર સદગુરુ શાસન કરી શકે, જેનો હુકમ ક્યારેય મુમુક્ષુ પરથી ફરે નહીં, એવો મુમુક્ષુ એ સાચો શિષ્ય છે. શિષ્ય છે. આપણી જેમ ટીલું ટપકું લો પહેરે અને આચરણમાં બેઠા ને પાંચ દંડવટ ખેંચ્યા ને થઈ ગયા શિષ્ય, એમ શિષ્ય નથી થવાતું. હું તમે બંને માર્ગ ભૂલેલા છીએ. પછી આપણે કહીએ કેમ ભગવાનની અનુભૂતિને કેમ આ પહેલાં શિષ્ય થતા તો શીખીએ, સદગુરુ પાસે શિષ્ય થતા તો શીખીએ. આપણે તો કેટલું આપણું બધું રાખવું પડે અને આપણું બધું હાચવી હાચવીને આપણી ફોર્મ્યુલાની અંદર રહીને સદગુરુ જો આપણી જોડે રહે તો આપણે ટકીએ, નહીં તો ક્યારના જય સ્વામિનારાયણ. કલ્યાણની દુકાનો ક્યાં ઓછી છે? ઓછી છે? આ દુકાન નહીં તો ઓલી દુકાન, હાલોનભાઈ ક્યાં ઓછી છે? કાપડની દુકાનો ઓછી નથી, સોનાની દુકાન ઓછી નથી, અનાજ કરિયાણાની ઓછી નથી, એમ કલ્યાણની દુકાને ઓછી નથી. હાલતા થઈએ એ શિષ્ય નથી. સદગુરુને પહેલાં ઓળખવા. હું એવું નથી કહેતો, મારો કોઈ એવો દાવો નથી કે અસદગુરુ કે અસત્પુરુષ પાસે આમ રહેવું. પહેલાં સત્પુરુષને ઓળખીએ, શાસ્ત્રના લક્ષણથી ઓળખીએ, બરાબર હૃદયમાં ઠજ કરીએ. ગુણાધ્યાન સંઘે જેને ગુરુ કરવા એના ગુરુને જોવા,
એનું પંડે વર્તન જોવું અને એના થકી જે થયા છે એને જોવા, ત્રણને તપાસવું, એના પરથી ખબર પડી જાય કે આ કેવા ગુરુ છે, પછી ગુરુ કરીએ. પણ કરીએ ને શિરને સાટે કરીએ, શિરને સાટે કરીએ, પછી કાયર થઈને પાછા પડી જઈએ એમ નહીં, એની અંદર આત્યંતિક કલ્યાણને જોઈએ, એ મારી મારી સામું જુએ કે ન જુએ, મને પૂછે કે ના પૂછે, મારી સેવાને લે કે ન લે, ક્યારેક બીજા તરફનું હેત બતાવે ને મને કદાચ અણગમો પણ બતાવે, છતાં પણ એ મારું હિત કરતા જ છે, એને મારું આજ દિવસ સુધી હિત કર્યું છે, વર્તમાન કાળે પણ હિત કરે છે, ભવિષ્યમાં પણ એ હિત કરશે, એવા હિત કરતા સદગુરુથી એ કદાચ મને મોઢું મારી હામું ન જુએ, મને તિરસ્કાર કરે, પણ મારી ફરજમાં તો એક જ છે કે મારે તો એની સામું જોવું. જેમ ચુંબકની સામે લોઢું ખેંચાયા કરે, એમ મુમુક્ષુ જ્યારે સદગુરુ રૂપી ચુંબકની સામે ખેંચાયા કરે, ત્યારે એક દિવસ રાજી થયેલા સત્પુરુષ અને સદગુરુને પરબ્રહ્મનું દાન કરે છે. ઉપમન્યુ જેવો શિષ્ય કેટલો ગુણિયલ છે, પોતાના ગુરુનો અવગુણ નહીં, સંકલ્પ નહીં, વિકલ્પ નહીં, કેવા ઉપમન્યુ હશે, કેવા હશે, જેની કથાઓ શાસ્ત્રોમાં લખાની, કેટલી ધીરજ હશે એની પાસે કે મારા ગુરુજી એક દિવસ તો મારી પર રાજી થશે જ, મારો તો પ્રયત્ન કરવો એ મારી ફરજ છે, બાકી બધું મારા સદગુરુ કરવાના. કેટલો એને વિશ્વાસ, કેટલું હેત હશે, કેટલો અગાધ પ્રેમ હશે, કેવા એને સદગુરુને જાણ્યા હશે, કેવા એ સદગુરુમાં જોડાયા હશે, આ શીખવા જેવું છે. બાલમુકુંદાસજી સ્વામી ગુણાદેન સ્વામીમાં કેવા જોડાયા હશે, એને સવારમાં વહેલા ઉઠાડે, આખો દી રોટલા ઘડાવે, સવારથી બપોર સુધી વાસણ ઉટકાવે, ખાવાનું ના પૂછે, તાપમાં બેસાડે, એક મહિનો, બે મહિના, ચાર મહિના સુધી આવું કરાવે, તો પણ કોઈ દિવસ બાલમુકુંદાસ સ્વામીને ગુણાદિતાનંદ સ્વામી માટે અભાવ ના આવે, ઉદ્વેગ ના થાય, અવગુણ ના આવે, ગુણાદિતાનંદ સ્વામી ઉપર કાંઈ સંશોધન કરવાના બેસે, રિસર્ચ કરવાના બેસે, ટીકા ટિપ્પણી કરવાના બેસે, પોતાના મન દ્વારા એવો સંકલ્પ ના કરે, એ બાલમુકુંદાસ સ્વામી થાય, એના દ્વારા હજારોના કલ્યાણ થાય, એના દ્વારા હજારો ધામમાં જવું છે ભાઈ, તૈયાર થઈ જા, કાલે જતો રહીશ, એમ જાતો રહે. કોઈ જે જે મોટા દેખાય છે ને, જે જે મહાપુરુષો દેખાય છે ને, એ મહાપુરુષોએ પોતાના સદગુરુઓને બહુ રાજી કર્યા છે, બહુ રાજી કર્યા છે, બહુ સેવા કરી છે. કોઈ એવા સત્પુરુષ આ પૃથ્વી પર આજની તારીખમાં નથી થયા, કોઈ એવો સદગુરુ આ પૃથ્વી પર નથી થયો જેને પોતાના સદગુરુને રાજી ના કર્યો હોય. જે આદર્શ શિષ્ય થાય છે, પૂજ્યપાદ ગુરુજીનું સૂત્ર છે, જે આદર્શ શિષ્ય થાય છે એ જ આદર્શ સદગુરુ થઈ શકે છે. જેનું શિષ્યત્વ જ નથી, જેનું શિષ્યત્વ જ નથી, એ પોતે કેવી રીતે સદગુરુના ગુણોને પોતામાં લાવી શકે. મુમુક્ષુમાં સત્પુરુષના ગુણ આવે છે, પ્રથમનું 67મું વાંચજો. ક્યારે આવે છે, ક્યારે આવે છે? સદગુરુમાં ભગવત બુદ્ધિ રાખે, ભગવત બુદ્ધિ રાખે, પોતાની જાતને ધિક્કારે અને સદગુરુ કેટલા મોટા અને મહાન છે એમ સ્વીકારે. શું ઉપમન્યુને એટલા આખા શિષ્ય મંડળમાં કોઈ કહેવાવાળો જ નહીં હોય? એટલે ઉપમન્યુ, તું આટલા બધા પગ તોડીને ભિક્ષા માંગવા જા છો, પણ તને તો ગુરુ કંઈ આપતા જ નથી. જો ને આવું કંઈ હોય, એવું કોઈ કહેવાવાળો નહીં હોય, હશે પણ ઉપમન્યુને કોઈનું કંઈ સાંભળવાનું જ નહીં. એ તો મારા કલ્યાણના કરતલ છે, કાપી નાખે તોય હું એને સમર્પિત છું, એને શિષ્ય થયા કહેવાય. લો, ઉપમન્યુને પછી ગુરુ એક વખત એમ કહે છે, ઉપમન્યુ તારે છે ને આપણી આ ગાયો બહુ મોટી સંખ્યામાં છે, બાજુની અંદર જંગલ છે, ત્યાં ગાયો ચરાવવા માટે તારે જવું, ડેલી તારે ગાયો ચરાવવા જવું, ભિક્ષા માગીને આવે ને પછી ગાયો ચરાવવા જતું રહેવું. ભલે ગુરુદેવ. ગાયોને લઈને ઉપમન્યુ ભિક્ષા માગીને આવે, ગુરુને ભિક્ષા આપવાની, ગુરુને કંઈ ઉપમન્યુને તો દેવાનું નહોતું, એટલે ગાયો લઈને જંગલમાં જતો રહે. પછી શું થાય, ભૂખ બહુ લાગે, ભૂખ બહુ લાગે, એટલે પેલી ગાયો જ્યારે વાછડા ગાયોને ધાવતા હોય, પછી દૂધ એમાંથી એક છે ને પાનનેથી લે, પાન લે વૃક્ષના, અને વૃક્ષ એનો પડીયો બનાવે ઉપમન્યુ, અને થોડું દૂધ એમાં કાઢી અને પી જાય, એટલે ભૂખ ભાંગે. નાનો છોકરો એટલે ભૂખ તો લાગે, એટલે આવું કરે, દૂધ પી જાય તાજે તાજો. ત્યારે પય પડી પીને વળી,
બહુ થોડું દૂધ પીવે, પાછો ઝાઝુ નહીં પડી દૂધ, ત્યારે પય પડી પીને વળી કરે છે તેહ નિર્વાહ, ત્યારે ગુરુએ પૈ વત્સ ફીનની પાડી છે ચોખી નાહ. દૂધ પીવે, ઉપમન્યુને ગુરુએ જોયો કે આ તો દુબળો તો એટલો બધો નથી થઈ જતો ને મોઢાની રેખાઓ ચમકતી છે, હમણાંનો ગાયો ચાર વાગ્યો ત્યારની ચમક આવી ગઈ મોઢા પર. ઉપમન્યુ તું કાંઈ ખાઈ પીવે છે બેટા, તને ભૂખ નથી લાગતી ગાયો ચારવા જાય ત્યાં? ગુરુદેવ ભૂખ તો બહુ લાગે છે, તો શું કરે છે તું? હું છે ને ગુરુદેવ, ગાયોના વાછડા જ્યારે ગાયોને ધાવી જાય ને પછી હું થોડુંક દૂધ, એક પડી દૂધ લઉં છું અને એ ગાયનું થોડુંક દૂધ એને હું પીઉં છું, એનાથી મારું હાલી જાય છે. અરે ગાંડા, આવો કેવો શિષ્ય તું, મને પૂછ્યા વિના તારાથી દૂધ પીવાય? અને બીજું, મેં તને ગાયો ચારવાનો આજ્ઞા કરી છે, દૂધ પીવાની ક્યાં કરી છે? અને એ વાછડા તને ભૂખ્યો જોઈને તું દૂધ પીવે ને, એટલે એ વાછડાઓ એટલું દૂધ ઓછું પીવે, એટલે તારે એ વાછડાના ભાગનું દૂધ ન પીવાય બેટા. એ જે વાછડા પીતા હોય ને એ તારી માટે રાખી મૂકે, એટલે એવું આપણે ના કરાય, તારે એ દૂધ ના પીવાય. વાંધો નહીં ગુરુદેવ, હવેથી દૂધ નહીં પીવું. ઉપમન્યુ એવું નથી કહેતા કે સારું ગુરુ, બીજા ગુરુ ગોતી લઉં છું, તમે ગોતજો બીજો શિષ્ય, આટલો ગુણ્યલ શિષ્ય, આટલો આજ્ઞાંકિત શિષ્ય, આટલો અનુવૃત્તિવાળો શિષ્ય, પણ ધૌમ્ય ઋષિ એ શિષ્યની પરીક્ષા કેવી કરે છે? ભાઈ કુંદન જે બને છે ને એની પરીક્ષા થઈ છે, તાપ એને ઘણા સહન કર્યા હોય ત્યારે કુંદન થાય છે. જેમાં જેમાં કાંઈક દિવેલ દેખાય છે ને એ દિવેલ એમને નથી આવ્યું, કોઈ કે એને બરાબર કસ્યા છે ત્યારે એમાં દિવેલ આવ્યું છે. આપણે તો બધાય એવા છે, પેલા ફરફોલો પડ્યો હોય ને એને અડ્યું ના થાય એમ આપણે રહેવું છે, હુંવાળા રહેવું છે, અને પાછા શિષ્ય થઈને ભગવાનમાં જોડાવવું છે. બનતી હશે વાત કોઈ દી, ભલે આજે આવી પરીક્ષા કોઈ સદગુરુ આપણી ના કરે, પણ ક્યારેક શબ્દરૂપી કોઈ બાન માર્યું આપણી પર, ક્યારેક આપણને ન ગમે એવું કંઈક કહી દીધું, ક્યારેક આપણું અપમાન જેવું કર્યું, ક્યાં આવી પરીક્ષાઓ આજે કોઈ સદગુરુ લે છે? આજે તો લાડવા મોઢામાં જમાડે છે, કેમ છો ભગત, સારું છે એમ કહે છે. ખાલી ક્યારેક એમ કીધું હોય કે તમે ભગત થઈને આવું કરો છો, બસ આટલું કીધું ને એમાં તો મોગરો મરડાઈ જાય ને ખરડાઈ જાય ને તૂટી જાય, મરડાઈ ને પાછો જાય આવે તો સારું, મરડાઈ જાય ને કરડાઈ જાય, આટલી જ વસ્તુની અંદર. ઓહો, તમે છે ને ભગત, આટલું બરાબર, તારું બધું બરાબર છે પણ આટલું થોડું નથી બરાબર. હું ત્યાગી હોઉં તો મને એમ કે ગુરુજી જેવા મોટા પુરુષ કે ભાઈ તું બધી રીતે સારો સાધુ છો પણ આટલી તારી અંદર જે છે ને બહુ મોટી ખોટ છે. બસ આટલી જ વાતમાં આપણે તો બે દી પાંચ દી દહ દી જાને કોઈ ગુરુ છે જ નહીં એવું થઈ જાય, અને જો વધારે પડતું પ્રેશર આપી દે તો જીવનભર ગુરુ નથી એવું થઈ જાય. કેટલાને થઈ જાય છે, કેટલાને થઈ જાય છે? કારણ એટલું જ છે, સદગુરુ પાસે જેની બુદ્ધિ દોડે છે હજુ શિષ્ય થવાને લાયક નથી. વાક્યને હૃદયની અટારી પર લખી રાખજો, જેની બુદ્ધિ કોઈ સદગુરુ પાસે દોડે છે એને હજુ શિષ્ય થવાની લાયકાત નથી. પહેલા બુદ્ધિને દોડતી બંધ કરે અને પછી કોઈ સદગુરુને ગોતીને સદગુરુ પાસે રહેવું. ગુરુ કરવાનો અર્થ જે છે, હું નિરક્ષર છું તમે સાક્ષર છો. કોઈ શિક્ષક પાસે એકડો બગડો શીખવા એ પહેલા ધોરણમાં જાય છે, એ છોકરાને એમ છે કે હું શીખેલો છું, ક્યારે શીખી શકાય છે કોઈ પાસે? મને કશી જ ખબર નથી, હું અજ્ઞાની છું, સામેવાળા સંપૂર્ણ જ્ઞાની છે. આવી પ્રતીતિ વિના તો આ દુનિયાનો ક્લાસ ટીચરે ટીચિંગ નથી કરી શકતો. તો આ તો પરબ્રહ્મનું ટીચિંગ છે, આ તો બ્રહ્મ વિદ્યા છે, આ કોઈ માયિક વિદ્યા નથી, આ તો પરમાત્માનું જ્ઞાન છે. એ કંઈ આપણે આપણા બુદ્ધિના ડોળ આરે લઈને ફરીએ અને આપણે એવું વિચારે મને મહારાજનું સુખ આવે, ના આવે, ના આવે. ગમે એટલા બુદ્ધિવાળા હોઈએ આપણે, કોઈ દિવસ ના આવે. પણ બુદ્ધિને પડતી મૂકીને સદગુરુને ઉપમન્યુને જેમ રહીએ, આટલી તો પાછી કોઈ પરીક્ષા નથી કરતું આજે આ કળિયુગમાં, આટલી કરે તો જોવાનું હું, હુંપડા સાફ થઈ જાય આપણા,
કલ્યાણના માર્ગે હાલે અત્યારે તો માની જેમ સદગુરુઓ રહે છે ત્યારે આપણું હાલે છે, ત્યારે હાલે છે. ક્યારેક કઠણ શબ્દ બે પાંચ કહેતા હોય હિતને અર્થે, એ કેટલું આમ નીચે ટપલો રાખીને ઉપર હાથ ફેરવીને કહે, ત્યારે માંડ માંડ આપણા માટલા ઘડાય છે અને નિંભાડામાં પાકીને આમને આમ પાર પાડવાના છે. સદગુરુઓ દયા કરીને નભાવે છે, નહીં તો જો એમ કે ને અમારી શરત આટલી છે તારે રહેવું હોય તો રહે, તો તો જય સ્વામિનારાયણ કાંઈ ના થાય. ઉપમન્યુ હવે દૂધ નથી પીતા, પણ શું થાય છે, વાછડાઓ જે દૂધ પીવે પછી જે ફીન પડ્યું હોય ને દૂધનું નીચે જમીન ઉપર, એ ફીનને પીવે છે, દૂધના ફીનને પીને રહે છે. ત્યારે એકવાર ફરીથી ધૌમ્ય ઋષિએ પૂછ્યું, ઉપમન્યુ હવે દૂધ નથી પીતો? ના ગુરુદેવ, પણ હું નિષ્કપટપણે કહું, નીચે ફીન પડે છે ને વાછડા દૂધ પીતા, એ ફીનને હું પીને રહું છું. ત્યારે ધૌમ્ય ઋષિ કહે છે, બેટા એ ફીનને પણ તારે મને પૂછ્યા વિના કેમ પીવાય? ત્યારે ગુરુએ પઈ વત્સ ફીનની પાડી છે ચોખી નાહ. એ વાછડાઓ જે દૂધ પીતા હોય અને દૂધ પીવે ત્યારે એના મોઢા ઉપર જે ફીન વળે ને, વાછડાના મોઢા પર ફીન વળી જાય ને, એ ફીનને ઉપમન્યુ પીવે છે. તમે કલ્પના તો કરો એ કેટલો ભૂખ્યો હશે. વાછડાના મોઢા પરથી ફીનને પીવું એ કેટલો ભૂખ્યો હશે છોકરો, કેટલો ભૂખ્યો હશે. આપણા હૈયા કંપી જાય એવી આ કથાઓ છે. વાછડાના મોઢાને અડેલું ફીન એને પીવું અને તોય પોતાના ગુરુનો અભાવ ના લેવો, ફીનને પીવાની ગુરુ ના પાડે તો પણ પોતાના ગુરુ પ્રત્યેનો અભાવ ના કરો. આ કથાને સાંભળતા, વિચારતા, બોલતા આપણને આપણા શિષ્યત્વ તો પાંગળા લાગે છે. આપણે હજુ જોઈએ એવા શિષ્ય થયા જ નથી. પૂજ્યપાદ ગુરુજી ને દાદા ગુરુજી એક ગૌ ભરવાના કોઠલામાં ઉતારીને ઉપરથી લોક મારી દે એવી તો કેટલી પરીક્ષાઓ પૂજ્યપાદ ગુરુજીની કરી, પણ કોઈ જગ્યાએ ગુરુજી એક ડગ પાછા ના પડ્યા ત્યારે મારા ને તમારા આજે આદર્શ બની શક્યા છે. ત્યારે મારા ને તમારા જીવોના આત્યંતિક કલ્યાણ માટેના કાર્યને એ કરી શકે છે, એનો વહન અને ભાર ખેંચી શકે છે. શિષ્ય તો થવું બહુ અઘરું લાગે, આ તો મોટા પુરુષની દયાએ નભ્યે છે. બાકી આવી ઉપમન્યુ જેવું જો કરે તો આપણી તાકાત બહારની વાત છે, હશે પૃથ્વી વાંજની નથી. એવા સંતો ભક્તો પણ છે કે જેની હજારો પ્રકારની પરીક્ષાઓ થાય તો એને કાંઈ થાય એવું નથી, પણ ઝાઝા ભાગના તો ઉડી જ જાય, ઉડી જ જાય ઝાઝા ભાગમાં એવું હોય. માટે કમસે કમ એટલા તો શિષ્ય પાકા થઈએ, પરીક્ષા તો બાજુ પર રહી, કઠણ શબ્દ તો બાજુ પર રહ્યા, પણ જ્યાં આપણે આત્યંતિક કલ્યાણ માનેલું છે ત્યાં હવે બુદ્ધિને ફક્ત વિરામ આપતા તો શીખીએ. હે બુદ્ધિ, તું બધે દોડજે, પણ આ એક ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, આ બાબતમાં ક્યારેય ના દોડતી, કે સર્વોપરી છે કે નહીં એમાં ના દોડતી. આવા સદગુરુ છે એ બ્રહ્માંડમાં ક્યાંય નથી, એ બાબતમાં તું ક્યારેય ના દોડતી. તને બધી જ જગ્યાએ રિસર્ચ કરવાની છૂટ છે, પણ આ ભગવાન અને આ સદગુરુમાં ક્યારેય પણ તું શંકા કુશંકા કરીને, તર્ક વિતર્ક કરીને, નિશ્ચય અનિશ્ચય કરીને ક્યારેય ડગમગાટ ના કરતી. આટલી તો બુદ્ધિને ના થવી, આટલી તો ન થાય, એ નાથી દઈએ તો પછી એનું સુખ બહુ આવે, પછી ભગવાનનું સુખ બહુ આવે, સદગુરુનું સુખ બહુ આવે. અત્યંત માથા ઉપર ગમે ને બેઠા હોય ને, સદગુરુના હાથ આમ માથા ઉપર અનુભવાયા કરે કે મારા સદગુરુના હાથ મારા માથા પર જ છે, આવો અનુભવ થાય, અનુભવ થાય. ગમે એટલા લાખો ગાંવ દૂર રહેતા હોઈએ તો પણ એમ લાગે આર્યા મારા મહારાજને, આર્યા મારા સદગુરુ, આવો અનુભવ થાય. સદગુરુ એ પરબ્રહ્મ પછીનું, પરબ્રહ્મને ધારવાવાળું, પરબ્રહ્મ વતીનું અને પરબ્રહ્મને પોતાની અંદર રાખીને જીવોનું કલ્યાણ કરવાનું બીજા નંબરનું તત્વ છે. ગુરુએ જ્યારે ફીનની પણ ના પાડી પછી બહુ ભૂખ્યા એકવાર ઉપમન્યુ થયા ત્યારે લખ્યું છે, પછી ખાધા તેને ક્ષુધા માહી
अर्क पान थया तेह अंध वन थी आवता वाट मा पड़ी गया छे कूप मध्य। एक वक्त बहुज भूख लागी त्यारे आकड़ाना पान उपमन्युए खाई लीधा छे। आकड़ाना पान जेवा खाधा एवा ज आंधळा थई गया। गायोने चरावीने ज्यारे पाछा आवे छे त्यारे उपमन्यु एक ऊंडा कूवामां पड़ी जाय छे। अंदर पड़ा पड़ा भगवानना नामनो जप करे छे। गायो आव्यानी वेड़ा थई अने गायो बधी आवी गई छे आश्रममां, पण उपमन्युने न जोया त्यारे दयाळु गुरुदेव छे એનું સ્વરૂપ ઉપરથી કઠોર જણાય છે, પણ હૃદયથી અતિ કોમળ છે। વજ્ર કરતાં પણ કઠોર ગુરુ દેખાય જ્યારે પરીક્ષા કરે ત્યારે, પણ ફૂલની પાંખડી કરતાં પણ કોમળ એના હૃદય હોય છે। એ પોતાના શિષ્યને જાળવતા જ હોય છે, એના સાચા ખોટા ભાવને જાણતા જ હોય છે। એક વસ્તુ યાદ રાખવી, એક સાચા સદગુરુ મળ્યા છે, ક્યારેય ના વિચારશો કે મારે હું આટલું કરું છું એમને ખબર હશે કે નહીં હોય, મને આટલો બધો ભાવ છે એમના વિશે એમને ખ્યાલ હશે કે નહીં હોય। સાચા સદગુરુને બધી જ ખબર હોય, ભલે આપણી પર રોજ જેવું જણાવતા હોય તો પણ એ હૃદયથી બધું જ જાણતા હોય, ક્યારેક પરીક્ષા પણ કરે। જ્યારે પોતાનો આવો વાલો શિષ્ય નથી આવ્યો, દેખાય છે એવું આશ્રમમાં કે ધૌમ્ય ઋષિને બીજા બધા શિષ્યો પર હેત છે, ઉપમન્યુ પર જ નથી, ખાઈને ખાવાના આપે, દૂધની બંદી, ફીણની બંદી, એટલે ગુરુને જાણે શિષ્ય ગમતો જ નથી। પણ વાસ્તવિકતા એવી હતી કે સદગુરુને સૌથી વાલામાં વાલો એ શિષ્ય હતો, સૌથી વાલામાં વાલો, આપણી ઉપલક દ્રષ્ટિથી ખબર ના પડે, સૌથી વાલામાં વાલો હતો। ઉપમન્યુને ખોળવા માટે ગુરુ નીકળ્યા છે। આવ્યાની વેળા વહી ગઈ ત્યારે ગોતવા ગુરુ નિસર્યા, પોકાર કરતા પડેલ કુવામાં સામા સામા સાદ કર્યા। ધૌમ્ય ઋષિ પોતાનું એક રતન ખોવાયું હોય એમ જંગલના ઝાડવે ઝાડવે બૂમો પાડે છે, ઉપમન્યુ બેટા ઉપમન્યુ બેટા ઉપમન્યુ ક્યાં છો તું? અને ત્યારે ઉપમન્યુ કુવામાંથી કહે છે, ગુરુદેવ હું આ કુવામાં પડી ગયો છું, આ દિશામાં છું। બંને એકાબીજા સાથે વાર્તાલાપ કરે છે, સામા સામા સાદ પાડે છે, પછી ગુરુદેવ ત્યાં પહોંચે છે। ધૌમ્ય ઋષિએ ઉપમન્યુને કૂવાની બહાર કાઢ્યા અને કીધું, બેટા તું કૂવામાં કેવી રીતે પડી ગયો? ત્યારે ઉપમન્યુ કહે છે, ગુરુદેવ આપ જાણો છો હું ભિક્ષા માંગવા જાઉં છું, ભિક્ષામાં જે અનાજ આવે તમને દઉં છું, આપે જમીને તૃપ્ત થાવ છો, બીજા મારા ગુરુ ભાઈઓ છે એને પણ આપ આપો છો, ગુરુદેવ પછી હું ગાયો ચરાવવા જાઉં છું, ત્યાં પણ મારે ઘણું કામ હોય, મને ભૂખ લાગે છે, પછી હું દૂધ પીને રહેતો, તમે મને ભિક્ષાની બંદી કરી, દૂધની બંદી કરી, ત્યાર પછી જ્યારે હું વાછડાના મોઢાએ ચોટેલું ફીણ પીતો ત્યારે તમે મને ફીણની પણ બંદી કરી, ગુરુદેવ હું હજુ કાચો શિષ્ય છું। ઉપમન્યુ પોતાના ગુરુને કહે છે, હું કાચો શિષ્ય છું, હજુ સુધી હું શિષ્ય થવાને લાયક નથી થયો, આખરે ગુરુદેવ મારાથી ભૂખ સહન ન થઈ, તમે મને ભૂખ્યો રાખો તો મારે ભૂખ્યા જ રહેવું જોઈએ, હું આવ્યો ત્યારે મેં તમારી સાથે શરત આ જ કરી હતી, તમે જેમ રાખશો એમ રહીશ, પરંતુ ગુરુદેવ મને બહુ ભૂખ લાગી એટલે મેં આંકડાના પાનનું દૂધ પીધું અને એમાં હું આંધળો થયો, આંધળો થતાં આ કૂવામાં પડ્યો છું, મને માફ કરજો, હું મેં બહુ મોટી ભૂલ કરી છે, તમને પૂછ્યા વિના મેં આંકડાનું દૂધ પીધું। આ વાતને જ્યારે ઉપમન્યુની સદગુરુ સાંભળે છે ત્યારે ધૌમ્ય ઋષિ કડેડાટ કરતા પોક મૂકીને રડી પડે છે અને ધૌમ્ય ઋષિ કહે છે, સાબાસ બેટા સાબાસ, તું મારો વાલામાં વાલો શિષ્ય છો। હું ઘણી વખત કહું છું, ભગવાનની પાછળ રડતા હોય એવા હજારો હોય, પણ ભગવાન જ્યારે આપણી પાછળ રડે ને ત્યારે સમજો કે આપણું કામ પૂરું થઈ ગયું। પોતાના સદગુરુના વાત્સલ્યને યાદ કરીને રડવાવાળા હજારો શિષ્ય હોય, પણ જ્યારે શિષ્યના શિષ્યત્વને યાદ કરીને સદગુરુનું હૃદય દ્રવી જાય ત્યારે આપણે સાચા શિષ્ય થયા, ત્યારે સાચા શિષ્ય થયા। આજે ઉપમન્યુ ધૌમ્ય ઋષિનું હૃદય ઓગાળી નાખ્યું છે। શિષ્ય એવો જોઈએ સદગુરુના હૃદયને હલબલાવી નાખે, ક્યારે હલબલાવી શકે,
ક્યારે હલબલાવી શકે, પર્વત પ્રાય સદગુરુના હૃદય ક્યારે દ્રવાડી શકે, એના મૂલ બહુ મોંઘા હોય, બહુ મોંઘા હોય. પછી કુવામાંથી કાઢી કહ્યું, ઉપમન્યુ તું છે મારો દાસ, મને તે પ્રસન્ન કર્યો, હવે માગ કંઈક મુજ પાસ. કંઈક માગ મારી પાસે બેટા, બહુ રાજી થયો છું માગ. એમ ગુરુની આજ્ઞા જે પાળે પરમ સુજાન, નિર્વિઘ્ન તે નર થઈ પામે પદ નિર્વાણ. ઉપમન્યુ કે છે, ગુરુદેવ મારે તમારા રાજીપા સિવાય કાંઈ ના જોઈએ. તમે રાજી થયા ને, તમને એમ થયું કે આ મારો આદર્શ ને મારો વાલો શિષ્ય છે, બસ તમે મને એમ કીધું ને બેટા તું મને વાલો છો, આટલામાં મારું બધું જ આવી ગયું, બધું જ આવી ગયું. શિષ્યને સદગુરુ પાસેથી કાંઈ નથી જોતું, આટલું જ જોઈતું હોય એ જ સાચો શિષ્ય છે. સદગુરુ પાસેથી પૂજા જોઈએ, સદગુરુ પાસેથી પદ જોઈએ, સદગુરુ પાસેથી પ્રતિષ્ઠા જોઈએ, સદગુરુ પાસેથી સત્તા જોઈએ, સદગુરુ પાસેથી આ લોકની માન મોટપ જોઈએ, સદગુરુ પાસેથી વખાણ જોઈએ, સદગુરુ પાસેથી માઇક જેટલું છે બધું જ જોઈએ, આ લોકનું જેટલું છે બધું જ જોઈએ શિષ્ય નથી. એ તો ગ્રાહકને વેપારી જેવો સંબંધ છે, એને ગુરુ શિષ્યનો સંબંધ નથી. ગુરુને શિષ્યને પોતાના સદગુરુ પાસેથી કેવળ રાજીપો જોઈએ, રાજીપો, આપ રાજી થાવ બસ, અને રાજીપામાં મને પરમાત્માનું દાન આપો. આ લોકની કોઈ મોટપ, આ લોકની કોઈ સત્તા, આ લોકનું કશું જ ના દેશો, કેવળ મને પરમાત્માનું દાન કરો, કેવળ મને તમારા હૃદયમાં જેવા મહારાજ છે એવા મારા હૃદયમાં રહે આટલી કૃપા કરો. આ લોકનું મને ના દેતા, મને તો બસ પરલોકની ભૂમિકાની જે સંપત્તિ છે એનું દાન કરો. આ સાચો શિષ્ય છે, આ સાચો શિષ્ય છે. સદગુરુનું પણ નથી જોઈતું, સદગુરુથી પણ નથી જોતું, સદગુરુ જ જોઈએ છે એ સાચો શિષ્ય છે. સદગુરુનું, સદગુરુનું કંઈક હોય વસ્તુ પદાર્થ સત્તા માન મોટો એ પણ નથી જોઈતું, સદગુરુથી નથી જોઈતું, સદગુરુથી જે જે બીજું બધું ઐશ્વર્યાદિક પ્રાપ્ત થતું હોય એ પણ નથી જોતું, ફક્ત સદગુરુ જ જોઈએ છે, એને સાચા શિષ્ય કહેવાય. શિષ્ય અને ગુરુના સંબંધની વાતો તો અનંત થઈ શકે એટલી છે, અનંત થઈ શકે એટલી છે. આજે પૂજ્યપાદ ગુરુજી જેવા સત્પુરુષ આવડા મોટા કેટલી વખત રડી પડે, ધોળિયા મંડળની શિબિર હતી, બધાય સંતો તેની વચ્ચે રડી પડ્યા કે મારા ગુરુજી બહુ નાની ઉંમરમાં ધામમાં જતા રહ્યા, નહીં તો આજે હું સુખેથી ગુરુના ચરણરિંદમાં બેઠો બેઠો સુખ લેતો હોત. આવું ગુરુજી અનંત વખત કેટલી વખત બોલ્યા છે. આ લોકની આટલી માન મોટપ પ્રતિષ્ઠા મળે અને ત્યાર પછી પણ પોતાના સદગુરુનો ખોડો ખોડવાની ઈચ્છા રહે, પોતાના સદગુરુના ખોડાને અને પોતાના સદગુરુના છત્રને જ હંમેશા અનુભવવાની ઈચ્છા રહે, એ શિષ્યત્વ કેટલું ઊંડું હશે, કેટલું ઊંડું હશે, એ શિષ્યત્વ કેટલું અગાધ હશે, એ શિષ્યત્વ કેટલું ઊંચાઈવાળું હશે, એ ગુરુને શિષ્યનો સંબંધ કેટલો દિવ્ય હશે એની એકાંતમાં બેસીને વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કેટલું ઊંચું શિષ્યત્વ હશે. એવા સદગુરુના આપણે છીએ ત્યારે યથાર્થ અને પાકા શિષ્ય બનીએ. એની આગળ બુદ્ધિનું ડાપણ બધું જ મૂકી દઈએ, બધું જ મૂકી દઈએ, મનનું ધાર્યું બધું જ મૂકી દઈએ, તો એક દિવસ એવા સદગુરુ કૃપા કરીને ભગવાનનું દાન આપે ને ત્યારે આપણે નિરપેક્ષ થઈ જઈએ, પછી આપણે શાંત થઈ જઈએ. આ જગતની કોઈ સંપત્તિ કે વિપત્તિ આપણને ચલાયમાન ના કરી શકીએ એવા પર્વત પ્રાય થઈ જઈએ. આ જગતનું બધું જ મળે પણ આપણને ત્રણખલા જેવું લાગે અને કેવળ મૂર્તિની જ ભૂખ રહે અને મૂર્તિમાં જ જોડાવાય એવું સદગુરુની કૃપાથી થાય છે. કૃપા વિના કોઈ ભગવાનમાં જોડાયા હોય એવો એવો સ્વામી કે અમે દીઠો જ નથી, સત્પુરુષની કૃપા વિના. એમ ગુરુની આજ્ઞા જે પાડે પરમ સુજાન, એને પદ નિર્વાણ મળે, ભગવાનનું ધામ મળી જાય. મન ગમતું મેલી કરી રહે આજ્ઞાને અનુસાર, તેજ શિષ્ય સાચા ખરા બીજા સર્વે સંતાપનાર. જે મન ગમતું મૂકી શકે, પોતાના ગુરુની આજ્ઞાને અનુસાર રહી શકે એ જ સાચા શિષ્ય છે. બાકીના તો બધા પોતાના ગુરુને સંતાપનારા છે, દુઃખ આપવાવાળા છે. કેવા દુઃખ આપવાવાળા છે તો નિષ્કુળાન સ્વામીએ લખ્યું, કુકર કાનમાં કીટ સરીખા,
શિષ્ય ન થાવો સમજી ગુરુ વાળે તેમ વળવું અહંતા મમતા મનની તજી. કુક્કર એટલે કૂતરો. એ કૂતરાના કાનની અંદર કીટ એટલે ગિંગોળા પડે, તે કૂતરાનું લોહી પીવે. કાનમાં પડ્યા હોય ને કૂતરાનું લોહી પીવે ને કૂતરાનું મગજ હળવી નાખે અને કૂતરાને મારી નાખે. કાનમાં કૂતરાના કીડા પડે ને પછી એ કૂતરું હળીને મરી જ જાય, કારણ કે કાન ખાય પછી મગજ સુધી પહોંચે, મગજને સળવી નાખે ને કૂતરું પછી મૃત્યુ પામે. એમ અહીં આગળ સ્વામીએ એવી ઉપમા આપી કે એવા જે નઠારા શિષ્યો હોય, એવા જે ખરેખર અસત શિષ્યો હોય, જે ખરેખર શિષ્ય થવાને લાયક નથી પણ સદગુરુએ દયાએ કરીને એને અપનાવ્યા હોય, એ સદગુરુનું લોહી પીવે છે અને સદગુરુને જ ખતમ કરવાની મહેનત કરે છે. સદગુરુના જ પદને એ લાંછન લગાડે એવી ક્રિયા કરે છે અને સદગુરુના પદને જ ભ્રષ્ટ કરવા, સદગુરુના પદનો ધ્વંસ કરવા માટેનું રાત અને દિવસ એનો પ્રયત્ન હોય છે. એ કુક્કરના કાનમાં કીડા જેવા જે જીવ પડ્યા હોય ને એ જીવ એવા હોય છે. કુક્કર કાનમાં કીટ સરીખા શિષ્ય ન થાવું સમજી. પોતાના ગુરુનું લોહી પીવે એવા શિષ્ય ના થવું, પણ પોતાના ગુરુનું એનું શિષ્યત્વ જોઈને લોહી વધે. એના વર્તનને જોઈને કોઈ એમ કે તમારો આ શિષ્ય બહુ સરસ ને બહુ ગુણ્યલ ને બહુ ભગવાનની અંદર ભક્તિવાળો ને બહુ આદર્શ છે, કોઈ દી ખોટું કરતો નથી, બહુ સારા છે અને બધી રીતે અમને સંતોષ મળે એવા છે, એમ કોઈ પોતાના ગુરુને કહે ને ત્યારે ગુરુની છાતી ગજગજ ખીલે કે ઓહો આવા માટે શિષ્ય છે ને એને આવા થવું. ગુરુ વાળે તેમ વળવું અહમતા મમતા મનની તજી. ગુરુ વાળે એમ વળી જવું, અહંકાર ને મમતા ના રાખવી, અહમ ને મમત્વનો ત્યાગ કરીને ગુરુ વાળે એમ વળે એ સાચો શિષ્ય કહેવાય. ગુરુ કૃપાએ સુખ પામીએ ગુરુ કૃપાએ ઉપજે જ્ઞાન, નિષ્કુળાનંદ ગુરુ કૃપા કરે તો આપે અવિચળ દાન. ગુરુ કૃપાએ સુખ પામીએ, ગુરુ કૃપાથી સુખ મળે છે, ગુરુ કૃપાથી જ જ્ઞાન ઉપજે છે. નિષ્કુળાન સ્વામી કે કોઈ સાચા સદગુરુ જો કૃપા કરે ને તો અવિચળ દાન આપી દે, કહેતા ભગવાનની મૂર્તિ રૂપી જ્ઞાન આપી દે, ભગવાનની મૂર્તિમાં ચોંટાડી દે અને પંચ વિષયોમાંથી વિરક્તિ કરાવી દે. આ શક્તિ સદગુરુ થકી આવે છે, સદગુરુ આપે છે. માટે સદગુરુના સાચા શિષ્ય થવા માટે ધીરજની જરૂર છે. ધીરજ રાખી સદગુરુ જે કાંઈ કઠણ વેન કે જે કાંઈ પરીક્ષા કરે એમાં ધીરજ રાખી આપણે સદગુરુ પાસે રહીએ તો સદગુરુની કૃપાથી પરબ્રહ્મનું દાન આપણને મળે છે, એવું સ્વામી આ કડવું 55 એમાં આપણને સર્વને સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે ઘનશ્યામ.